સુરત જિલ્લાના માંડવી વન વિભાગની ટીમે માંડવીના લાખી ગામ નજીક બોલેરો પિકઅપમાંથી ગેરકાયદેસર સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે સાથે 2.5 લાખથી વધુ મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં જંગલીય વિસ્તારમાં ગેરકાયદેસર લાકડા ચોરીનું નેટવર્ક ધમધમાવી રહ્યા છે. બાતમીને આધારે માંડવી વન વિભાગની ટીમે લાખી ગામથી ઉમરખાડી નજીક રેડ કરી હતી, જ્યાં એક પિકઅપમાં ગેરકાયદેસર સાગી લાકડા ચોરી કરી લઈ જઈ રહ્યા હતા અને અધિકારીઓની રેડ દરમિયાન લાકડા ચોરો ભાગી ગયા હતા, જેથી વન વિભાગની ટીમે સમયસર સ્થળ પર પહોંચી જતા સાગી લાકડાનો જથ્થો ખેડપુર વન ડેપો ખાતે લાવવામાં આવ્યા હતા. સાથે એક ચાલકની ધરપકડ કરી હતી. બે ચોરેલા લાકડા લાખી ગામ ગોવિંદભાઈ ચૌધરીને ત્યાંથી જંખવાવ નજીક બુંદી કુવા ગામે લઈ જઈ રહ્યાની કબૂલાત કરી હતી અને પ્રથમવાર નહીં પરંતુ અગાઉ પણ આ જગ્યાએ થઈ લાકડા બુંદી કુવા લઈ જવાયા હતા. હાલ તો માંડવી વન વિભાગે વધુ એક વખત જંગલીય વિસ્તારોમાંથી લાકડાની ચોરી કરી જંગલો નષ્ટ કરવાની બાદ પ્રવૃત્તિ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સાથે સાગી લાકડા બોલેરો પિકઅપ મળી 2.5 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ધર્મેશ પટેલ, ZSTV, માંડવી.